એન્ડ વેલકમ ટુ મિજાજ ડોટ કોમ. હું છું પ્રિયંકા. કેમ છું બધા? બધા મજામાં જ હશો. આજે હું તમને એવી એક હસ્તી સાથે મળવાની છું જેમણે 126 પુસ્તકો લખ્યા છે. હા, 126 બુક્સ લખી છે. હું તો એક પણ નથી લખી શકતી. અને એ તો છોડો, એમણે કોલમ પણ લખી છે, મતલબ લખે છે રેગ્યુલર. ગુજરાત સમાચારમાં બુધવારે એક કોલમ એમની આવે છે અને એક એવરી સન્ડે આવે છે. તો બધા વાંચતા હશે ને, તમારા પેરેન્ટ્સ પણ વાંચતા હશે, જેનું નામ છે ઝાકર ઝંઝા અને બીજું છે રણને તરસ ગુલાબની. યાદ આવ્યા કોની વાત કરું છું? જી હા, હું વાત કરું છું પરાજિતભાઈની. ચલો આજે આપણે વાત કરીએ પરાજિત પટેલ સાથે. કેમ છો દાદા? દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે દાદા તમારી તબિયત? થોડી તબિયત નરમ છે હમણાં. શું દાદા, તમે 126 બુક્સ લખી છે, પછી તમે રેગ્યુલર કોલમ પણ લખો છો, તો આ બધું લખવાની તમને પ્રેરણા ક્યાંથી મળે છે? જુઓ બેન, વાંચકો જ મારી પ્રેરણા છે. હું લખું છું અને વાંચકો મને પ્રોત્સાહિત કરે છે. તમને એક વાત એવી કહું કે જે તમને પણ થશે કે આમાંથી પ્રેરણા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. એક બેન છે, મને કોઈ જાણતી નથી, લાઈફમાં કોઈ દિવસે હું મળ્યો નથી એને, ન તો મેં ટેલિફોનિક સંવાદ એની સાથે કર્યો છે, ન તો એને હું જોઈ છે. સુરતની નજીકમાં કોઈ ગામ છે એની એ બેન. એ બેને મને એક પત્ર લખ્યો કે સાહેબ, આ પત્ર લખી રહી છું એનું કારણ તમે છો. મેં તું કેવી રીતે એનું કારણ? એને મારી કોઈ સંબંધ નથી, હું એને જોઈ નથી મેં એને, અને એનું કારણ હું છું. શું 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 વાત છે બેન? કાગળ તોડ્યો, એમાં પહેલું જ વાક્ય આ હતું. પછી વાંચ્યું મેં તો એણે એમ લખ્યું હતું કે લેખક સાહેબ, હું જિંદગીથી કંટાળી ગઈ હતી, મારો પતિ મને વાળતો, મારા સાસુ મિયર દિયર જેઠ જેઠાણી બધા જ મને ત્રાસ આપતા હતા. મને એમ થયું કે હવે જીવીને શું કરવું છે? મૂવા જીવતર, મૃત્યુ, સુસાઇડ, આત્મહત્યા. અને મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. જો કેટલી બધી પ્રેરણા આપે છે એક સ્ત્રી, અજાણી સ્ત્રી. મેં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. કેરોસીનનું એક ડબરું લાવી અને બાજુ પર સંતાડી દીધું. બીજા દિવસે સવારે આ બધા જ કોઈ લગ્નમાં જવાના હતા અને મન નોકરીની જેમ ઘરનું કાવજ કરવા ઘેર જ રાખતા હતા. પછી આમ મેં નક્કી કર્યું 4 વાગે સરગીને મળી જાઉં કેરોસીન છાંટીને. લગભગ 9 વાગે હશે, સાવરણીથી એ સાફ કરતી હતી ઘરને, ત્યાં જ એક પુસ્તક એના હાથમાં આવી છે. કદાચ હશે જિંદગી જીવવા જેવી છે, અને બીજા પુસ્તકનું નામ છે જિંદગી મીઠી લાગે છે. મને એમ થયું કે આ માણસ એમ કહે છે કે જિંદગી જીવવા જેવી છે, મને તો એમ લાગે છે કે જિંદગી મરવા જેવી છે. આ માણસ એમ કહે છે કે જિંદગી મીઠી લાગે છે, મને એમ લાગે છે કે જિંદગી કડવી ઝેર જેવી છે. કેમ આમ કહે છે? વાંચવા દે. 3 વાગ્યા સુધીમાં બંને પુસ તકો પૂરા કર્યા. મને પરિણામ એ આવ્યું, એની ભાષા, મેં આપેલા ઉદાહરણો, મેં આપેલી નાની નાની કથાઓ અને પ્રેરક સંબોધનો, આના કારણે 3 વાગ્યા સુધીમાં એ પૂરેપૂરી બદલાઈ ગઈ. મેં નક્કી કર્યું કે મારે જીવવું છે, ગમે તેમ થાય, આ જિંદગીથી પલાયન નથી થવું, મારે જીવવું છે. તકલીફો આવશે તો હું સામનો કરીશ, મુસીબતો આવશે તો હું મુકાબલો કરીશ, બાકી મરવું નથી. અને મેં કેરોસીન ડબ્બું ઢોળી દીધું અને એ બેને મને પત્ર લખ્યો કે સાહેબ, આજે હું જે પત્ર લખી રહી છું એ તમારા કારણે છે. બસ આવા પત્રો જ્યારે મળે છે અથવા કોઈ ટેલિફોનિક સંવાદ કરે છે મારી સાથે, ત્યારે મારું બળ, મારી તાકાત, અંદરની ઉર્જા આ બધું વધી જાય છે
આજ મારો પ્રેરણા સ્ત્રોત છે. દાદા, તમે લખવાની શરૂઆત ક્યારે કરી? હું ચોથા ધોરણમાં ભણતો હતો, નાનો બાબલો, ચોથા કેવડો હોય, 8 વર્ષનો છોકરો હોય, બાબો હતો, ભણતો હતો. એ વખતે આમ તો અંદર લેખક પડેલો જ હતો, બહાર નહોતો નીકળ્યો. શું અંદર તો હોય જ, સુઈ ગયો હોય, એને બહાર કાઢવો પડે કોકે. પછી એ વખતે રેડિયો ગણતા હતા બધાને, એક પીરિયડમાં આપતા, અમે બધા ગાંધતા હતા, પણ આવડે તૂટી જાય તાર, એ હું કંટાળ્યો. પણ એક બાબુ કરી હતો ને, બહુ સરસ કાપતો, એટલી આમ કરીને એટલી સરસ તાર કાઢે ને, એટલે અમને બધાને ઈર્ષ્યા થાય. બાલ સહજ ઈર્ષ્યા જેને કહેવાય ને, કે મારે સારો તાર નહીં ગઈ, તૂટી જાય, અને બાબુડાને જોવાને કેટલો સરસ કાંતે છે. એટલે પછી કવિ કંઈક લખીએ, પછી મેં કવિતા બનાવી જોડકળા જેવી, કે તોડાવો બાબુડાના તાર પ્રભુજી, તોડાવો બાબુડાના તાર, જલ્દી કરો ને કરશો નહીં લગીરવાર. આવું મેં એક જોડકણું, છોકરાને કેવું આવડે, આવું આવું કંઈ થ્રેટમાં લખીને બધા મોટે મોટેથી બધા મારા જેવા હોય ને, બધા જેમણે તૂટી જતા હોય તાર, ઈર્ષા આવતી હોય પેલા નહીં, એમ મળખ. એટલે બાબુડો ગુસ્સે થઈ ગયો, સહેજ મોટો ખરો, વાસ્તા મોટો હતો, મને એક ધોળ મારી દીધી બરડામાં, એક ઘાલ ઉપર ઠોકી મોટાડવો. પછી સાહેબ બોલ્યા, જોઈ ગયા કે કેમ માર્યો, હળ્યા કેમ રડે છે, મેં બાબુડે માર્યો. બાબુ આવો. એટલે બાબુ કે સાહેબ મારા વિશે કવિતા લખીને બધા ગાય છે વિરુદ્ધમાં. અરે કવિતા લખી જ લાવ્યો. હું ગયો સાહેબ પાસે, તો મેં કીધા સ્ટેટમાં કવિતા લખી જે સજા કરવી હોય કરાવો. સાહેબ કે સારું લખશો, હવે રામ અને રાવણ વિશે લખ, લખી રાખું, મને થોડો ટાઈમ આપો. સાહેબે મને અડધો કલાક આપ્યો, અડધા કલાકમાં પછી બીજી ચાર લીટી લખી, રાવણ અને રાવણ વિશે. એ પણ સાહેબ પાસે લઈને ગયો, મેં વાંચો તો અંદર લખી દો, 10-10 માથા સંહારવાને એકાદું રામબાણ આપો, 10-10 માથા સંહારવા અમે એકાદું રામબાણ આપો. ત્રાસી ગયું છે લોકો લંકામાં, આજ હવે લંકામાં રામરાજ સ્થાપો, આવો હે રામ આવો હનુમાન, આવો આવો હે રામ આવો લખમણ, તમે આવો હનુમાન તમે આવો, આવી દાનવને રણમાં દોરી દો, દૈત્યોથી લંકાને બચાવો. આવું લખ્યું, એટલું બધું ગમી ગયું સાહેબને કે વાહ, આવડો છો બોલો, આટલું બધું લખે છે. અને મને અલગ અલગ કે લખ લખ લખ. અને હું પછી જગમગ બાલ સંદેશ ને એવું બધું આવે ને, એમાં મોકલતો, પસંદ થઈ જતો, ત્યારથી શરૂઆત કરી. દાદા, તમે બુક્સ વાંચતા જ હશો, બીકોઝ તમે રાઇટર છો. હા, તો તમારી ફેવરેટ બુક કઈ છે અને કયો રાઇટર તમારો ફેવરેટ છે? મને બે ચાર રાઇટર બહુ ગમે. એક રઘુવીરજીનું પ્રથમ પુસ્તક અમૃતા મને બહુ ગમેલું, એ વખતે 2-3 વખત વાંચી ગયો. હિન્દીમાં પણ પ્રેમચંદજીના અમુક પુસ્તકો મને બહુ ગમેલા, એટલે હિન્દી કે ગુજરાતી હોય પણ સારું પુસ્તક હોય તો હું વાંચી નાખું. વાંચું એટલું નહીં, એને 2-3 વખત વાંચી નાખું. જો સારું લખ્યું છે, હિન્દીમાં સારું લખાય છે, સારામાં સારો લેખક છે. દાદા, તમને મળેલા પારિતોષિકો વિશે જણાવશો મને? મને જે પારિતોષિકો મળ્યા છે એમાંનું હમણાં તાજેતરમાં 2017 RSS પ્રેરિત સંસ્કાર ભારતી એના તરફથી મને એવોર્ડ મળ્યો, થોડાક પૈસા પણ આપ્યા, એ પણ રાજપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે.
એવોર્ડ કરતાં બી લોકોનો જે મતલબ જે તમારા ચાહકો છે, જે તમારું લેખન વાંચે છે, એ લોકોનું પ્રોત્સાહન તમારા માટે એવોર્ડથી કમ નથી? આ બધા એવોર્ડ તો મળે છે. પેલી સ્ત્રી બચી ગઈ ને, હા, પણ મને કાગળ લખ્યો એનાથી મોટો કોઈ એવોર્ડ હોઈ શકે જ નહીં. આપણે લખીએ ને પૈસા મળે બરાબર, પણ એનાથી વધુ રોયલ્ટી કોઈ ન હોઈ શકે, એની જિંદગી બચી ગઈ છે. એકદમ સાચી વાત કહી દાદા. દાદા, અત્યારે અમારા દર્શક મિત્રો, મિજાજના દર્શક મિત્રો તમને જોઈ રહ્યા છે, તો એમના માટે એક મેસેજ તમે પાસ કરશો જેમને લેખનમાં આગળ વધવું છે, કાં તો પછી તમારી સ્ટોરીથી ઇન્સ્પાયર થઈને તમારે જે પણ કંઈક એમને કહેવું, એક મેસેજ આપશો તમે? એમના વિશે કહું? હા, એમના વિશે કહી દો. તમે તમારા તરફથી મને સતત પ્રોત્સાહન મળે છે બદલ પહેલાં તો તમારો આભાર માનું છું, અને આવું પ્રોત્સાહન તમે દરેક લેખકને, તમને ગમતા લેખકને જરૂર તમે આપજો છો. અને તમે બધા આ દિવાળી ટાણે ખૂબ સુખી થાઓ છો, ખૂબ સુખી થાઓ, અને ઈશ્વરના સંપૂર્ણ આશીર્વાદનો વરસાદ તમારા ઉપર ધોધમાર વર્ષે એવો હું આશીર્વાદ આપું છું. થેન્ક યુ સો મચ દાદા અહીંયા આવવા માટે અને તમારો ટાઈમ અમને આપવા માટે અને આટલી સારી સારી વાતો અમારી સાથે કરવા માટે. સો આપણી સાથે હતા લેખક પરાજિત પટેલ, જેમની સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી ગઈ અને ખૂબ જ સારી સારી વાતો એમણે કરી મને. અને તમે પણ એમની કોલમો વાંચતા રહેજો, એમના પુસ્તકો વાંચતા રહેજો. બાય.